પ્રકરણ 5, વાસના અને પ્રતિકાર. સંસાર કેવો છે? પત્નીની કેટલી ચાલબાજી! ગોઠવણ ભર્યા શબ્દ બોલીને પતિને ધીમે ધીમે સીસામાં ઉતારી રહી છે. સાથે જૂઠ તો ખરું જ, માયાએ ખરી, અને કંઈ ન ચાલ્યું તો આંસુનું નાટકે ખરું. ત્યારે પત્નીના આંસુ એટલે માણસ ઢીલો ઘેંસ. કેમ કે જગત નથી જોતું એ રીતે શ્રેષ્ઠ લાગતું સુખ આપે છે. કોઈ ન જાણે એ રીતે જે મિત્ર ખાનગીમાં રૂપિયા ઉપર રૂપિયા આપે જતો હોય એ કેટલો બધો વહાલો લાગે. પ્રાણથી અધિક મનાય તો મિત્ર તો અર્થનું સુખ દે છે, પણ આ કામનું સુખ પેલાને ટપી જાય એવું દે છે. એ રોવા બેસે એટલે પતિ પીગળી જાય એ સહજ છે. એ તો એ સુખની પશુ ક્રીડામાંની તુચ્છ ગણે એ જ પત્નીના ઢોંગમાં કે માયાજાળમાં પીગળી ન જાય. શાસ્ત્ર આ દાખલો આપીને કહે છે કે જેવી રીતે ગમે તેટલું સજ્જડ માથું દુખતું હોય તો ભલે એને ખાવું નહીં ગમે, વાહન નહીં ગમે, કદાચ પૈસાએ સુખ નહીં આપે, પણ એ કામ વાસનાના સુખમાં મસ્ત બની જાય છે. એવી રીતે મહાત્માઓ ઉપર દુષ્ટોનો ઉપદ્રવ ઉપસર્ગ વરસી રહ્યો હોય છતાં આત્માનો આનંદ અને પરમાત્મ ભાવની નિર્વિકાર દશાની ઝાંખીના આનંદમાં એ મસ્ત રહી શકે છે. આ ધ્યાનમાં ઉતરે છે, પરંતુ આ ક્યારે બને? આપત્તિની વાત તો પછી, પણ પહેલાં સારા સારીમાં આ કર્યું હોય, વિતરાગ પ્રભુના દર્શન સ્મરણ કરતી વખતે એમની આંખની કીકીમાં વિતરાગતા નિર્વિકારતા કેવી કેવી છે એ પ્રભુના જીવનના વિવિધ પ્રસંગોથી ધ્યાન પર લઈ પોતાના આત્માની નિર્વિકાર દશાની ઝાંખીનો અનુભવ અભ્યાસ કરવામાં આવે એ ચિંતવતા રહેવું જોઈએ કે હું કોણ? હું તો અસલી સ્વરૂપમાં શુદ્ધ, અછેદ્ય, અભેદ્ય, કોઈ પણ જાતના વિકાર વિનાનો. મારે વળી આ ઇન્દ્રિયોની ખણજ સાથે શું લાગે વળગે? ઇન્દ્રિયોને મારે વિષયોથી વિડંબવાનો આ ધંધો શો? એના તેને ગમતા અણગમતા વિષય સંપર્કમાં જ એ જ ઇન્દ્રિય સુખ દુઃખ માણે છે, બીજી ઇન્દ્રિયો નહીં. તો બીજીઓને જેમ આના વિષયની કોઈ સારી નરસી અસર નથી, એમ મારે પણ સારી નરસી અસર લેવાનું શું કામ? ચક્ષુને સારું જોવા મળ્યું તેથી કંઈ ચામડીને ઠંડક નથી વળતી, અને એને મુલાયમ સ્પર્શવાનું મળ્યું તો કંઈ જીભને ટેસ નથી આવતો. એથી ઉલટો આંખને ખરાબ જોવાનું મળ્યું. દાખલા તરીકે દૂરથી કોઈ ઉકરડો માત્ર જોયો તો તેથી કંઈ નાક ફાટી નથી પડતું. યા જીભને કડવું મળ્યું તો એને દુઃખ થાય, પણ એથી કાનને કોઈ વિટંબણા નથી. બસ આ રીતે બધી ઇન્દ્રિયોના સારા નરસા વિષય સંપર્કમાં મારે વળી હર્ષ કે ખેદ શા? લેવાઈ કરમાઈ જવાનું શું? બીજું અનુકૂળ કે પ્રતિકૂળ જોવા ખાવાનું તો શું, કિંતુ સ્પર્શવાનું અને બીજી બાજુ ચંદનથી લેપે, પરંતુ મારે એની સાથે શી નિસ્બત, શી લેવા? આત્મા બળતો નથી કે ઠરતો નથી. હું નિર્વિકાર છું, કાયા વિકારી છે, તે દાઝે અને ઠરે, પણ હું નહીં. છતાં જે સુખ દુઃખનો અનુભવ છે તે તો શાતા અને અશાતા વેદનીય નામના કર્મના ઘરના છે. જો કે તે મારે ભોગવવા પડે છે, છતાં મારા આત્મ સ્વરૂપને એ કશું જ ન કરી શકે. હું તો સ્વરૂપે અનંત જ્ઞાનાદિમય નિરંજન નિર્વિકાર છું. સારા સારીમાં શુભ ભાવ કેળવાય તો પ્રતિકૂળમાં શુભ ભાવ આવી શકે. આવી ભાવના સારા સારીમાં અર્થાત ઈષ્ટ વિષયો વખતે વારંવાર સેવી હોય, એ વિષયોમાં રસ ન લીધા હોય તો અવસરે અનિષ્ટ પ્રતિકૂળ સંયોગોમાં પણ એનાથી અલિપ્ત ભાવ ભાવી શકાય અને આત્માના સમભાવના આનંદમાં મસ્ત રહેવાય. આ શયની જેમ જેવી રીતે સખત માથાની પીડા આદિ વખતે કામભોગના આનંદમાં જીવું મસ્ત બને છે, એની જેમ એ દ્રષ્ટાંતથી અહીં પણ પ્રતિકૂળતા છતાં આત્માનંદમાં મસ્ત કેમ ન રહેવાય? સંસારી જીવને એ શ્રેષ્ઠ લાગતો ભોગનો આનંદ ને એને દેનારી પત્ની તરફ વિશેષ આવર્જી દે છે, એટલે પછી એના ઢોંગી પણ રુદન જોઈને એના તરફ વિશેષ લાગણીવાળો બને છે. પછી ત્યાં એનો પઢાયો પઢે છે, મહા ઉપકારી એવા માતા પિતાને પણ ભૂલે છે, એમનાથી જુદો થાય છે, કદાચ એમને દુશ્મન પણ દેખે છે. જેનો ઉપકાર
પ્રત્યક્ષ દેખાય છે એવા મા બાપને જે ભૂલે ને એમની સામે સ્વાર્થની રમત રમે, તે પછી આવા ઊંચા મનુષ્યભાવ અને બીજી પુણ્યાય પમાડવાનો જેમનો ગજબનો ઉપકાર છે એવા દેવ ગુરુ ધર્મને એ ભૂલે અને યાવત એમની સામે સ્વાર્થની રમત રમે એમાં શી નવાઈ? સ્ત્રીમાં આકર્ષાયો અને એનો પઢ્યો પઢનારો આવો કૃતજ્ઞ બને છે તો એનું પરિણામ શું? ઊંચી ગુણ સંપત્તિ અને ધર્મ સાધના સાધી લેવાના માનવ ભાવમાં અધમ જીવન જીવી 84ના ચક્કરે ચડી જવાનું, હલકા જન્મના દુઃખોમાં રીબાવવાનું, ત્યાં પેલી પત્ની હાથ દેવા ન આવે, સાથે એને ઊભી રહે, ત્યાં તો એકલે પંડે ભયંકર ત્રાસ યાતનાઓમાં પીડાવવાનો, આ બધાનું મૂળ શું? કામ સુખને શ્રેષ્ઠ માન્યા અને પત્ની પર ખોટા ઓવારી ગયા, તે જ ને? માટે જ વિચારવા જેવું છે કે આ કામભોગની કેટલી કાર્મિક વિટંબણા છે. શા માટે એને મહત્વ જ આપવું? શા માટે એણે સંસારમાં સર્જેલી ભયંકર ખરાબીઓ વારંવાર નજર સામે ન લાવવી? જ્યાં કેવળ ગંદવાડ છે એવા નારી દેહ પર શા માટે આકર્ષાવું? એનો વિચાર આવે છે માટે જ ઇન્દ્રિયની ખણજ ઉઠે છે. પરંતુ એ તરફ લક્ષ્ય જ ન લઈ જવાય તો કંઈ પંચાત છે? શાસ્ત્રે કહ્યું છે કે કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત કિલ જાયસે ન ચાહમ તમ કરિષ્યામિ યતસ્ત્વમ ભવિષ્યસી. અર્થાત, હે કામ, હું જાણું છું કે તું વિચારમાંથી ઉઠે છે, પણ હું તેવો વિચાર જ નહીં કરું પછી તું હોઈશ નહીં. મોહના ઉદયે કદાચ વિકાર જાગ્યો તો વિચારાય કે હું ચિદાનંદ ઘન આત્મા, મારે તે વળી ઇન્દ્રિયોની ખણજ પોષવા દોડવાની જરૂર જ શી છે, ને તે પોષ્યાથી ક્યાં કાયમી તૃપ્તિ થાય છે? ઉલટું ખણજ વધતી જાય છે. ઇન્દ્રિયો મારી છે, એના પર મારો અધિકાર છે, માટે એનું તોફાન, એની ભૂખ, ખણજ પોષવાનો મારે મોખ નથી. એને ન પોષું એથી જીવન કંઈ અટકી પડતું નથી, ઉલટું સારું સ્વસ્થ જીવન જીવી શકાય છે. દેવ ગુરુ ધર્મમાં સારું ચિત્ત પરોવી શકાય છે, એમના અથાગ ઉપકારને લક્ષ્યમાં રાખી એમના પ્રત્યે ગદગદ રહી શકાય છે. નહીતર તો વિષય પાત્ર આગળ જ ગદગદ રહેવું પડે છે. અનંત અનંત કાળ ઇન્દ્રિયોની ખણજથી લહેવાઈ જવામાં અને એને પોષવામાં ગુમાવ્યા હવે એ મોખ નથી. એ કહે એ બધું જ કર્યા કરવું એવી ગાંડી રમત, નાદાન ચેષ્ટા, અવિવેકી પ્રવૃત્તિ હવે કરવાની મારે જરૂર નથી. આમ સાવધાન ન બની જાઉં તો સામે નરકની ભઠ્ઠીઓ અને પરમાધામીના ભાલા તૈયાર છે. પગે પડતી ઇન્દ્રાણીઓ સામે મટકું પણ ન મારનાર જિનેશ્વર ભગવાનનો સેવક હું શું ભટકતી નીચ જેવી ઇન્દ્રિયો અને વિષય સમા વિષયોમાં રસ લઉં? ના ના, હવે તો તીર્થંકર ભગવાન અને મહાપુરુષોના ભવ્ય ત્યાગ ભર્યા જીવન પ્રસંગોમાં રસ લઈ મન એમાં પરોવી રાખીશ. મારા આત્મા સ્વરૂપમાં મન પરોવીશ. આત્મા સાથે ગાઢ સંબંધ ધરાવનાર કર્મ સત્તાના ભેદ પ્રભેદ, બંધ, ઉદય, ઉદીર્ણા, પ્રકૃતિ, સ્થિતિ, રસપ્રદેશ વગેરેનો તથા જીવ અજીવાદી નવતત્વનો જ વિચાર કર્યા કરીશ. આત્મા કેમ સ્વસ્થ બને, શાંત બને, શુદ્ધ બને, ઇન્દ્રિયોથી સ્વતંત્ર બને એનો જ વિચાર રાખીશ. વાસના મોળી પાડવા આ વિવેક, આ વિચારણા, આ નિર્ધાર જરૂરી છે. એ વારંવાર સેવવા યોગ્ય છે. પછી શક્ય પ્રમાણમાં વિષયોની પ્રવૃત્તિ પર અંકુશ જ મૂકી દેવો જોઈએ. પ્રવૃત્તિ કેમ ઉઠે છે? વિષયો તરફની પ્રવૃત્તિઓ થવામાં મોટું કારણ એ છે કે મન જ પહેલું એ તરફ દોરાય છે અને એની પ્રત્યે ઢળતું અને ઢીલું બને છે. પછી વાસના જાગીને જીવના ઉપર ચડી બેસે એમાં નવાઈ નથી. જો આ નસ પારખીએ, આટલી સાવધાની રખાય કે મન વિષય તરફ લઈ જ ન જવું, જતું જણાય કે તરત જ અટકાવીને બીજી તરફ વાળી લેવું, અર્થાત એ વિચાર પડતો મૂકી બીજો કોઈ સારો વિચાર શરૂ કરી દેવો. દાખલા તરીકે એક સિદ્ધગીરીની યાત્રાનો વિચાર કરવો, એ એવી રીતે કે જાણે આપણે તળેટીએ પહોંચી ગયા, સામે ભવ્ય ગિરિરાજ દેખાયો, હવે ઉપર ચડતા જઈએ છીએ એમાં પહેલું બાબુનું દેરું આવ્યું,
એમાં મૂળ નાયક ભગવાનની આવી પ્રૌઢ ગંભીર મુદ્રાવાળી મૂર્તિ છે. પછી બાજુમાં સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાન જોઈએ છીએ. બધું માનસિક સૃષ્ટિમાં. બાદ પ્રદક્ષિણા વગેરેમાં ફરતા ફરતા દર્શન કરીએ છીએ. ત્યાં બધે દર્શન કરી બારીમાંથી બહાર નીકળી ચડ્યા ગિરિરાજ ઉપર. ઉપર ચડતા પહેલાં ભરત પાદુકાનો હાડો આવ્યો, પછી બીજો કુંડ આવ્યો. આમ વળ્યા, સીધા ચાલ્યા, ચઢવાનું આવ્યું એમ કરતા કરતા પહોંચ્યા હનુમાન હડે, રામપોળે ચોકમાં ઠેઠ આદેશ્વર દાદાના મંદિરે પહોંચ્યા. દાદાને જોઈએ છીએ તો અહો કેવી પ્રૌઢ મોટી કાયાના ભગવાન દેખાય છે, કેવી વિશાળ ગંભીર મુખમુદ્રા. નમન કરીને ચાલ્યા નાની વચલી અને મોટી પ્રદક્ષિણા કરવા. બસ આ રીતે વિચારણામાં તે ભગવાન જોતા જવાનું અને દરેકને નમો જીણાણમ બોલતા અંજલિ સાથે મસ્તક નમાવતા જવાનું. પ્રદક્ષિણામાં છેલ્લે ગણધર ભગવાન પુંડરીક સ્વામીને જુહારવાના, પછી આદેશ્વર દાદા પાસે આવી દર્શન વંદન સ્તુતિ કરવાની. આવી માનસિક વિચારણા શરૂ કરીને દિલના ભક્તિભર્યા ભાવમાં આગળ વધતા જવાનો, એમ બીજા પણ તીર્થની યાત્રા વિચારી શકાય. આ વિચારમાં ચડેલું મન વિષયના વિચાર ભૂલી જાય. અથવા મહાવીર પરમાત્માનું જીવન ઠેઠ પહેલેથી વિચારી શકાય, કે બીજા કોઈ મહાપુરુષનું આત્મપરાક્રમ વિચારવું, યા જીવ વિચાર, નવતત્વ, તત્વાર્થ, કર્મ પ્રકૃતિઓ અને એના બંધ ઉદય વગેરે વિચારી શકાય. બીજો વિચાર ઝટ ન સ્ફુરે તો નવકાર મંત્ર કે લોગસ સૂત્ર ગણવા, પણ ગણતરીબંધ ગણવા, કે જેથી ગણતરીના આંકડા પર ધ્યાન રાખવામાં ચિત્ત એમાં બરોબર પરોવાય ને બીજે જાય નહીં. અથવા જાણે મન સામે નવકારના અક્ષરે અક્ષર વાંચીએ છીએ એ રીતે નવકારને યાદ કરતા જવું. આમ મનને બીજા વિચારમાં રોકી દેવાથી વિષયો તરફથી એ હટી જવાનો, એટલે વાસનાના ઉદયનું મૂળ પડી ભાંગવાનું. વાસનાના ઉદયનું મૂળ છે વાસનાનો વિચાર, એ બીજા વિચારથી ઉડી જવાનો. ત્યારે મન વિષયો તરફ ઢળતું અને ઢીલું જે બની જાય છે એની સામે એને કઠોર બનાવવું અને વિષયો તરફના તિરસ્કારવાળું કરવું જોઈએ. આ અનંતકાળના મીઠા લાગેલા વિષયો હવે કડવા લાગે તો જ બને. કોઈ મોટું નુકસાન હોય એવી વસ્તુ માટે છોકરો હઠ પકડતો હોય તો મન કડક કરી એના પર ગુસ્સો થાય છે ને, એમ વિષય સંગથી અપરંપાર મહાનુકસાનો જોઈ વિચારી વિષયો પ્રત્યે તિરસ્કાર જગાવી શકાય. વિષયોથી કેવી કેવી ભયંકરતા સર્જાય છે. નરકમાં અગ્નિની ભઠ્ઠીમાં શેકાવાનો, અગ્નિ ધીખથી પૂતળીને ભેટવાનો વગેરે નરકની પીડા, તિર્યંચ ગતિમાં માછલાની જીવતા જીવે ચામડી ઉઝરડાય એ પાછી ભજિયાની જેમ તેલમાં તળાય વગેરે કારમી પીડા નજર સામે આવે, જાણે આપણે જ આ વેઠવી પડે છે અને આવી પીડામાં આપણને વિષયો જ ફેંકે છે. આવો વિચાર વિષયો પ્રત્યે તિરસ્કાર જગાવી આપે છે. બીજી બાજુ એ વિચાર કરવા જેવો છે કે શરીરનો રાજા વીર્ય છે, એની જાહોજલાલીમાં જ સારી સ્ફૂર્તિ સારી શક્તિની બોલબાલા હોય છે. કામ વાસનાની રમતમાં એની ખુવારી થાય છે, પછી ઇન્દ્રિયોના તેજ હણાય, કાયા રોગની ભોગ બને, ઘડપણ વહેલું આવે વગેરેની નવાઈ નહીં. શા માટે આપણા જ હાથે આપણા જીવનસત્વનો નાશ કરવો? યાદ રહે કે સ્ત્રીના રૂપ ગાત્ર સૌંદર્ય પર દ્રષ્ટિ ને એના વિચાર પણ વીર્યનાશ કરે છે, તો એ શા સારું કરવા? કદાચ કહીએ કે શું કરીએ, મોહના ઉદય પટકે છે ને, મન કેવી રીતે રોકાય? પરંતુ આ તો ખોટી રીતે મોહને માથે ચડાવવાનો થાય છે. છતાં એને રોકવા ચાહતા હોઈએ તો આ ઉપાય છે કે વાસનાને પોષવાની ઈચ્છા જ ન કરીએ. ખરી રીતે કેટલીય વાર આપણે કંઈ ઈચ્છતા હોઈએ છીએ માટે જ ઈચ્છાની વસ્તુ આપણને પરવશ કરે છે. મન સાથે નક્કી કરો કે આ ચીજ મારે જોઈએ જ નહીં, તો એના તરફ મન સહેજે ગ્લાની, અણગમો કે ઉપેક્ષા, નફરતવાળું રહેશે. કોઈ વ્યસન લાગુ પડ્યું છે તે છોડવાની ખરેખરી ઈચ્છા કરશો તો છૂટતા વાર નહીં લાગે. બાકી એમ કયા કરીએ કે શું કરું, છૂટતું નથી, એથી કંઈ ન વળે.
અંતરથી ઈચ્છા થાય કે આ મારે જોઈએ જ નહીં, તો છૂટતા વાર નહીં લાગે, એમ વાસનાના પાપ અને વિષયો મારે જોઈતા જ નથી એવી નિર્ધારિત ઈચ્છા કરીએ તો પાપ પણ મોળા પડી જશે. વિષય સેવવાની ભયંકરતા નજર સામે તરવરે તો એની ઈચ્છા છૂટવી સહેલી છે. એ ભયંકરતાને સમજવા માટે એના રકમબંધ નુકસાન હૈયે વસી જવા જોઈએ. પૂર્વે વાસનાના નુકસાનો ગણ્યા ઉપરાંત ગુલામગીરી, વિહવળતા, વિષયરસથી કપાતો ધર્મરસ, ક્ષય આદિ રોગો, 9 લાખ જીવોનો નાશ વગેરે વગેરે કંઈક નુકસાન છે. જોવા, વિચારવાની પુરસદ અને તમન્ના જોઈએ તો જરૂર દેખાય કે ઇન્દ્રિયોના વિષયો તરફ આકર્ષાવવામાં, આશક્ત બનવામાં કેટ કેટલી ખરાબીઓ છે. ગુલામગીરી એ મોટી ખરાબી છે. દુનિયામાં જેણે વિષયોના આકર્ષણ છોડ્યા એને એવી ગુલામી નથી. એને વિષયો અને એના દેનારાની ચાપલુસી, ઓશિયાળા, આજીજી કશું કરવું નથી પડતું. અરે, થોડા પ્રમાણમાં આશક્તિ છોડી તો એટલા પ્રમાણમાં એ માતબર થઈને ફરે છે. માનો ને કે એને ખાનપાનાદીની આશક્તિ છે, પરંતુ સ્ત્રીનું આકર્ષણ છોડ્યું છે તો એને સ્ત્રીની ગુલામી નહીં કરવી પડે. ત્યારે એ આકર્ષણવાળા કેટલાયની આજે દુર્દશા નજરે દેખાય છે. દેવીના દાસ થઈને રહે છે. ખાવાના લાલચુ માણસ ખવરાવનારની ખોટી હાજીહા અને ગદ્ધા ગુલામી કરે છે. ત્યારે વિષયાશક્તિમાં ચિત્તની વિહવળતા ભારે રહે છે. વિષય મનગમતા મળે તોય રખે ને હવે ચાલ્યા ન જાય, સ્ત્રી રિસાઈ ન જાય એવી એવી ભયની વિહવળતા રહે છે, અને ન મળે તો ક્યારે મળે, કેમ મળે ઇત્યાદિ સંતાપની વિહવળતા. શંકા કુશંકા તો હાલતા ને ચાલતા, સારા નરસા વિષયોની તુલના કર્યા કરવામાં ચિત્ત વિહવળ જ રહે છે, શાંત નહીં. આવી વિહવળતામાં શાંતિથી સુખ ભોગવવાની વાત બાજુએ રહી જાય છે. ત્યારે વિષયોના ભરપૂર રસમાં ધર્મનો રસ કપાઈ જાય છે, ટલ્લે ચડે છે. એક તો અનાદિનો વિષય સંગ, અને એમાં વળી અહીં એનો રસ ભળે પછી શું બાકી રહે? મનમાં એ રસની બોલવાલા એટલે ધર્મ રસ ભર્યો લાગતો નથી, બે સામ સામે છે. ધર્મનો રસ હોય તો વિષયો કુચ્ચા લાગે, વિષયોનો રસ હોય તો ધર્મ મામૂલી લાગે. વિચારવા જેવું છે. ધર્મનો રસ જગાડવા એકમાત્ર ઉત્તમ ભવ મનુષ્યનો, તેમાં એ ન જગાડાય તો પછી એ ક્યાં જગાડી શકાશે? વિષયોનો રસ મુકાતો નથી માટે ધર્મનો રસ જાગી શકતો નથી. એ ન જાગે એ કેટલી મોટી નુકસાની. કોઈ પૂછે કે અહીંથી મરણ બાદ શું લઈ જવાના, તો જવાબમાં વિષય રસ જ ને. હૃદય તામસ રાજસ ભાવથી ઘેરાયેલું રહે છે, ત્યાં ઇન્દ્રિયોના વિષયોમાં જ મજા અને નિરાંત લાગે છે. એ પેલા કાળા ભાવને પાછા પોષ્યા જ કરે છે. ઠેઠ જૈન શાસન અને વિતરાગ અરિહંત દેવ પામવા સુધી આવી પહોંચ્યા પછી પણ ધર્મરસ ન જાગે અને વિષયરસ અકબંધ રહે એ ભારે નાલેશી, નુકસાની અને કમનસીબી છે. વિષયોની ઈચ્છા દાબવા માટે વિષયોના નુકસાનોમાં આ પણ એક નુકસાન નજર સામે રાખવા જેવું છે કે એની આસક્તિમાં શરીરના વીર્યનો નાશ થતો આવે છે, તેથી ક્ષય, શરદી જેવા રોગો ચડી બેસે છે. શરીરમાં વીર્યનો સારો સંગ્રહ હોય ત્યાં સુધી એ રોગ સામે એક રેઝિસ્ટિંગ પાવર, સામનો કરવાની શક્તિ છે. રોગને ચડી બેસવા દેતો નથી, પણ એ ખત્મ થાય તો રોગો ચડી બેસે એમાં નવાઈ નથી. કહે છે હવા બગડે છે તેથી રોગના કીટાણુ શરીરમાં પેસી મંદવાડ લાવે છે. મેલેરિયાની હવાથી મેલેરિયા તાવ આવે છે, પરંતુ ખરી સ્થિતિ એ હોય છે કે શરીરની અંદર મળદોષ, વાયુદોષ વગેરે કારણે રોગના કીટાણુનો સામનો કરવાની શક્તિ કમ થઈ ગઈ છે, તેથી રોગ ચડી બેસે છે. નહીતર તો એ બગડેલી હવામાં રહેનાર બધા જ માણસોને કેમ રોગ નથી લાગુ પડતો? આજની પદ્ધતિમાં આ મૂળ કારણ નથી જોવાતું, તેથી ભળતા ઉપાયે રોગ અંદર દબાવાય છે, જે આગળ જઈને પાછી એક યા બીજી તકલીફ ઊભી કરે છે. ખરું તો આ જોવા જેવું છે કે શરીરનું વીર્ય, વાઇટાલિટી નષ્ટ થવાથી રોગોને સ્થાન મળી રહે છે. આ નુકસાનો ઉપરાંત વિષય સેવનમાં એક એક પ્રસંગમાં 9 લાખ પંચેન્દ્રિય જીવો મરે છે, એનું પાપ વગેરે પણ નુકસાન છે. માટે વાસનામાં અંધ ન બનવું,
તેથી પત્નીના ખોટા મોહમાં તણાવાનું નહીં થાય.